ભાઈઓ બહેનો, માફ કરજો, ત્રણે કલાક મોડા છીએ. ડીસા અને નલિયા આખા ગુજરાતમાં ફક્ત બટેટામાં નહીં, ઠંડીમાં પ્રખ્યાત છે. એવી ઠંડીમાં પણ આપ રાહ જોઈને બેઠા છો. અહીં હું ગુજરાતના ઘણા વિસ્તારમાં ફરું છું. ગઈકાલથી બનાસકાંઠા જિલ્લામાં અને આવા શહેરોમાં થરાદ, ભાવ, ડીસા, પાલનપુર, મને એમ કે ગુજરાતના બધા નાગરિકો, મતદારો બહુ મૂડમાં હશે, સુખી હશે, ખુશ હશે. પણ હવે ખબર પડે છે કે બધાને બે વિધાનસભાના ઇલેક્શનમાં મત આપ્યાનો ભાજપને બેસાડવાનો પસ્તાવો છે. ભાઈઓ બહેનો, કોઈ પણ ઇલેક્શન હોય, અમેરિકાનું હોય, તો ત્યાંનો પ્રમુખ પબ્લિકને એમ કહે કે મારે મંદી દૂર કરવી છે, મને અને મારી પાર્ટીને મત આપો. ઇંગ્લેન્ડ હોય ને ત્યાંની લેબર પાર્ટી એ કે મારી પાર્ટીને મત આપો, મારે બેકારી દૂર કરવી છે, મારે શ્રમજીવીઓને ખુશ કરવા છે. દરેક પાર્ટી, હું તમને 2002 અને 2007, 2002માં જે વિધાનસભા ઇલેક્શન આવ્યા એના 100 દિવસ પહેલા કેશુભાઈ સાહેબ ઘેર ગયા ને નવા મુખ્યમંત્રી બીજેપીના બન્યા. 50 દિવસ થયા અને એમને બેસતા પહેલા લોકોને એવું કીધેલું કે હું બહુમતીથી જીતીશ, ચમત્કાર કરીશ ગુજરાતમાં, 100 દિવસમાં ચમત્કાર કરીશ. 50 દિવસ થયા એટલે છાપાવાળાએ પૂછ્યું કે સાહેબ, પેલા ચમત્કારનું શું થયું? કે હજી 50 બાકી, અને બાકીના 50 દિવસમાં ગોધરાનો ડબ્બો જે હરગાવ્યો, જે બધું બન્યું, ગુજરાતને સામાજિક વિભાજિત કરી દો, મારે કોઈ મહેનત કરવાની જરૂર નહીં. 2002માં ભાષણોમાં કોઈ વિકાસની વાત નહીં, અમે ગામડામાંથી ડાર્ક ઝોન કાઢીશું, યા ખેડૂતને સસ્તી વીજળી આપીશું, યા બેકારોને રોટલા આપીશું, કંઈ જ નહીં. ગોધરાનો ડબ્બો, બરી ગયેલી લાશો અમદાવાદ લાવવામાં આવી. કોઈ પણ વસ્તુ બની હોય તો એના વારસદારોને, એ લાશ હોય મુસલમાન હોય તો દફનાવે, હિન્દુ હોય તો અગ્નિદાહ આપીને એની વિધિ કરે. ગોધરાથી બરી ગયેલી લાશો અમદાવાદમાં એનું પ્રદર્શન, વરઘોડો કાઢવાનો હતો લાશોનો, તમે સમજો. એ તો અધિકારીઓ ના પાડી, સાહેબ આવું ન કરાય, લોકોની લાગણીઓ ઉશ્કેરવા માટે. બરી ગયેલી લાશોનું તમારું આયોજન ગોધરાથી અમદાવાદ ને અમદાવાદની બજારમાં ફેરવવાનું, ને લોકોના મત લેવા સિવાય શું? ભાજપની પેટીઓ ભરાય એના સિવાય કયું લોજિક આમાં? એટલું નહીં, દર મહિને એક ને એક એન્કાઉન્ટર. ઓડિશામાં પ્રવેશો ત્યારે કેટલાક ભાજપના સૂત્રો હું વાંચતો હતો, અત્યારે લખેલા છે, તમે વાંચજો. કોંગ્રેસ માટેના ત્રાસવાદ ને સોરાબુદ્દીન ને એક પણ મુદ્દો વિકાસનો નથી, એક પણ વાત પબ્લિકના ભલાની નથી, મગજ બગાડવાની વાત છે. દર મહિને કોઈ ને કોઈ ત્રાસવાદ, મુસલમાન છોકરા છોકરી 2-3 મુંબઈથી હૈદરાબાદથી પકડી લાવ, ગાંધીનગરથી 25 કિલોમીટર દૂર એનું એન્કાઉન્ટર કરવામાં આવે. દર મહિને પોતાની લોકપ્રિયતા ચકાસવા માટે નિર્દોષ ભૂલકાઓને મારી નાખવામાં આવે. પોલીસને ખબર પડે કે ત્રાસવાદીઓ 25 કિલોમીટર દૂર આવ્યા છે, મારી નાખો. 23 એન્કાઉન્ટર કર્યા ગુજરાતમાં, 23. જો 25 કિલોમીટર દૂર ત્રાસવાદીઓ મુખ્યમંત્રીને મારવા આવતા હોય અને પોલીસને ખબર પડે,
તો મંત્રીઓના બંગલાની સામે અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરમાં ત્રાસવાદીઓ આવે એની તમને કેમ ખબર નથી પડતી? આ તો કોક મને સમજાવે, અથવા ભલે અક્ષરધામમાં મરી જાય, યાર તમને ખબર હતી અને લોકોને મારી નાખો ત્યાં સુધી તમારે રાહ જોવાની હતી? 38 હરિભક્તો મરી ગયા, 38 બહેનો બાળકો નિર્દોષ દર્શન કરવા મંદિર જોવા ગયા હતા. તમને મારવા વાળા 25 કિલોમીટર દૂર પકડાય છે, તમારી છાતી ઉપર આવે છે, 38 લોકોને મારી નાખે છે, એ પકડાતા નથી? એના ગજવામાંથી ચીઠી નીકળે છે. ચોર ચોરી કરવા જાય, ચોર ગામડામાં કે ક્યાંય ચોરી કરવા જાય તો ચીઠી લઈને જાય ગજવામાં કે હું આ ગામનો છું, પકડો તો જરા જોજો ત્યાં શું છે. શું આ 2002 એક પણ મુદ્દો ભાજપના ઢંઢેરામાં હશે કદાચ, પણ પબ્લિકના ભલા માટેનું ભાષણોમાં નહીં. 2007 જગદીશભાઈ કીધું એમ, મિયા મુશરફ સોરાબુદ્દીન લખેલું છે ત્યાં, અત્યારે હાલ તમે વાંચજો ત્યાં સોરાબુદ્દીન ભાષણોમાં મિયા મુશરફ ક્યાં સમજતા હે. હું તમને પૂછું છું કે પાકિસ્તાનનો પ્રેસિડેન્ટ એને તમારે મારે શું સંબંધ? ગુજરાતના વિધાનસભામાં આ મુદ્દાનો પ્રચાર કેમ? મેં સોરાબુદ્દીન એન્કાઉન્ટર કર્યું, એ બરાબર કર્યું કે નહીં? ટપોરીઓ બેસાડ્યા હોય કે હા બરાબર કર્યું સાહેબ, તો સુપ્રીમ કોર્ટમાં જઈને કયો કે આ મેં એન્કાઉન્ટર કર્યું સોરાબુદ્દીનનું? વાત પૂરી, કોઈ લાંબી જરૂર નથી આમાં. સુપ્રીમમાં કહી દો કે મેં મારી નાખ્યો છે. આટલી બધી પોલીસ જેલમાં હોય એમાં ગુજરાત નંબર 1 છે. 30 મુવા છે, 20 લાઈનમાં છે. પોલીસ બાર, ચોર બાર ને પોલીસ અંદર, આ ગુજરાત આમાં નંબર 1 છે. આ હાલત છે આપણી. 2007માં આ જ મુદ્દો, હિન્દુ મુસલમાન. હું તમને પૂછું છું કે 6 કરોડ ગુજરાત, મારું 6 કરોડના ગુજરાતી ભાઈઓ અને બહેનો, મુસલમાનો 6 કરોડમાં નથી આવતા? હિન્દુઓ 6 કરોડમાં નથી આવતા? જે મરી ગયા 6 કરોડમાં નહીં મળ્યા, એ ગુજરાતી ના મળ્યા? ચોટ મારી નાખવાની, ન્યાયના ત્રાજવા સરખા હોય. કોઈ પણ માણસ હોય, મેઇન ખુરશી ઉપર બેઠેલો હોય માણસ, ભેદભાવ ન રખાય એનાથી મારી નાખો, કાપી નાખો. તમે માલિક છો, તમારા આધારે લોકો જીવતા હોય. તમે ઉઠીને આ ધંધા કરો, તમે વાડ ચીફડા કરે મારી નાખો. 2002 ને 2007 હિન્દુ ઓટોમેટિક મતોનો ઢગલો, હિન્દુ મરે મુસલમાન મરે, ભાજપના મતોનું તરબાણું ભરે, એ ભરાઈ ગયું. આ કથા એટલા માટે કરું છું કે નાટકનો એક ભાગ પૂરો થયા પછી પડતો પડીને બીજો ભાગ શરૂ થાય છે. આ બીજો ભાગ ભાજપના નાટકનો, જેમાં હિન્દુઓ ખાડામાં પડ્યા, 200 મંદિરો ગાંધીનગરમાં તૂટ્યા, 200 મંદિરો કોંગ્રેસના રાજમાં એક મંદિર તૂટ્યું હતું આખું ગુજરાત લગાડત, 200 મંદિરો. વીએચપી વાળા આવ્યા અને તાલીઓ પાડીને જતા રહ્યા નમસ્તે કરીને, અને કોંગ્રેસ રાજમાં આ થયું હોય તો. અયોધ્યાની ઈંટો યાદ કરો તમે, બહુ બહુ દૂર નહીં હોય, 15-20 વર્ષ જે થયા હોય, ઈંટો પૂજાયેલી ઘેર ઘેર લોકોને, અયોધ્યામાં મંદિર બનાવવા માટેની ઈંટો લઈને ગયા, રૂપિયા લઈને ગયા, રથ કાઢ્યા. 7 વર્ષ સત્તા ઉપર રહ્યા, રથ કાઢ્યા પછી મંદિર બનાવવા માટે 7 વર્ષમાં 1 અક્ષર મંદિર